નાયબ વન રક્ષક ડોક્ટર જી એસ સિંહાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા વન વિભાગની ટીમ દ્વારા કાંકરેજ તાલુકાના થરામાં ભાભર રોડથી રાણકપુર બાજુ આવેલા એક ગોડાઉનમાંથી કોલસાનો બિનકાયદેસર રીતે વેપાર કરતા ઝડપી પાડવામાં આવ્યો, તેમજ એક સોમિલને પણ સીલ કરવામાં આવી. થરામાં ભાભર રોડથી થોડે આગળ રાણકપુર બાજુ પાલનપુર રાધનપુર રોડ પાસે રાત્રિના સમયે વન વિભાગની ટીમ આરએલ જલંધરા, મદદનીશ વન સંરક્ષક ટીએસ ચૌધરી થરાદ, આરએફઓ તેમજ દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર, ઇકબાલગઢ સહિતના વન વિભાગના અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા અચાનક થરા ખાતે ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો, જેમાં બિનકાયદેસર રીતે અંદાજે 1000 થી 1200 બોરી કોલસો મળી આવ્યો, જેની અંદાજે કિંમત 3.5 લાખ જેટલી થવાઈ જઈ રહી છે, જેમાં વન વિભાગ અધિનિયમ મુજબ 1927 કલમ 2 અને 4 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આ તમામ કોલસો થરાદ વન વિભાગની કચેરી ખાતે મૂકવા માટે તજવીજ હાથ ધરી છે. આ તમામ કોલસો જીગરભાઈ ઠક્કરનો હોવાનું વન વિભાગ અધિકારીએ જણાવ્યું હતું. આ જ ગોડાઉનમાંથી બિનકાયદેસર રીતે અને લાયસન્સ વગર ચાલતી 100 મિલને પણ સીલ મારીને સીઝ કરવામાં આવી હતી. તો હજુ પણ કાંકરેજ વિસ્તારમાં વન વિભાગના અધિકારી વધુ તપાસ કરે તો થરા, શિહોરી, ખીમણા, કંબોઈ સહિત કાંકરેજના તમામ વિસ્તારોમાં બિનકાયદેસર રીતે ચાલતી 100 મિલો ઝડપાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે હાલમાં તો બિનકાયદેસર રીતે લાકડાનો ધંધો કરતા તમામ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વન અધિનિયમ 1927 કલમ 2-4 મુજબ જે ફોરેસ્ટ પ્રોડ્યુસને વેચવામાં આવે છે કોલસો, એ બિનકાયદેસર રીતે, બિનઅધિકૃત રીતે બનાવી અને વાહતુક પાસ વગર અને અમુક માલ વાહતુક પાસ સાથે પણ આવેલો છે, એનું 41(2)(b) મુજબ ગુનાકામ દાખલ કરી અને એ માલને સીઝ કરવામાં આવેલો છે. અત્યારે એનું લોડિંગ ચાલુ છે. આ માલ થરાદ રેન્જ કચેરી ખાતે લઈ જવામાં આવશે. જે જીગરભાઈ ઠક્કરનો આ માલ છે તે પોતાની રીતે એની પાસે જે વાહતુક પાસ છે એ આપશે, એનું વેરિફિકેશન કરી અને જે આગળની કાર્યવાહી છે એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. અંદાજે કેટલો માલ પકડ્યો છે? અંદાજે 1200 થી 1300 બોરી માલ છે, પણ એક્ઝેક્ટ તો જ્યારે અહીંથી આ લોડિંગ થાય અને ગણતરી મુજબનો કેટલો માલ છે તે અમારી અંદરખાને તપાસ ચાલુ છે. જો તપાસના અંતે કે કોઈ માહિતીના આધારે અમને વિરોધ મળશે તો ત્યાં પણ આજ કાર્યવાહી કરો. આજે કોલસો રાખેલો હતો તેની સામેના ભાગમાં 130 ઇંચનો વર્ટિકલ બેન્ચો, જે લાયસન્સે ચાલતો હતો કે જેની પાસે કોઈ લાયસન્સ નથી કે કોઈ પરમિશન કે તકલીફ પણ નથી, એને સીલ કરવામાં આવે છે. રમેશકુમાર જાલંધરા, મદદનીશ વન સંરક્ષક, મોબાઈલ સ્પોટ પાલનપુર. જી હર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ.